તમે લોકો જ્યારે સેમિનારમાં આવ્યા ત્યારે તમે કંઈક એવું જોયું હતું કે જેમ અંકુર ડેમો આપતો તો અંકુરે પછી તમારી પબ્લિકમાંથી બીજાની બુક લીધી અને બીજાની બુકમાં તૈયારી કરીને બતાવી ઇન્સ્ટન્ટ, અને એનું પણ આપણે ડેમોન્સ્ટ્રેશન લીધું, એવું પણ આપણે જોયું હતું. તો એવું આ બધા કરી જ શકે, પણ આપણે જોવું છે. બરાબર? તો ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ? ઇંગ્લિશ મીડિયમ. તો ઇંગ્લિશ મીડિયમની બુક આપું કે ગુજરાતીની? ચાલશે, ઇંગ્લિશ મીડિયમની આપું. દસમા ધોરણમાં છો ને બે? ટેન્થમાં છે ને, આપણે એને અગિયારમાંની કે બારમાંની આપીએ. ચાલો, ટ્વેલ્થ સાયન્સવાળા કોઈ છે અહીંયા? ટ્વેલ્થ સાયન્સ ઇંગ્લિશ મીડિયમ કોઈ બુક છે? લાવ. બીજી કોઈ બુક છે ઇંગ્લિશ મીડિયમ છે? લાવ. આ ચાલશે, ઇલેવન છે. ઓકે, હવે આ બેને આ બુક આપી દઈએ, 15 મિનિટનો ટાઈમ આપીએ કે આ બીજા બધાનો ડેમો ચાલે ત્યારે આ બુકમાંથી કરીને બતાવે. હવે આ બંને સ્ટુડન્ટ જે ટેન્થના હતા એને આપણે 11th અને 12th ટેક્સ્ટ બુક આપી, એટલે કે બીજા લોકોની પુસ્તક આપી, અને એ લોકોએ તૈયારી કરી છે એનું આપણે ડેમોન્સ્ટ્રેશન લઈ લઈએ. ચેપ્ટર નંબર 1માં ફિઝિકલ વર્લ્ડ કરીને ચેપ્ટર ચાલુ થાય છે. એના પહેલા પેજ ઉપર, પેજ નંબર 1 ઉપર એનો ઇન્ટ્રોડક્શન આપેલો છે. પેજ નંબર 2 ઉપર, પેજ નંબર 2 ઉપર ફિઝિક્સ સ્કોપ ઓફ એક્સાઇટમેન્ટ કરીને ટોપિક ચાલુ થાય છે અને એનો ઇન્ટ્રોડક્શન આપેલો છે અને એનો કોન્સેપ્ટ સમજાવવાની ટ્રાય કરી છે. પેજ નંબર 3 ઉપર 3 અલગ ટેબલ આપેલા છે જેની અંદર માસ સ્કેલ, લેન્થ સ્કેલ અને ટાઈમ કન્વર્ઝનનું સ્કેલ નો ટેબલ આપેલો છે. પેજ નંબર 4 ઉપર આપણા ઇન્ડિયન સાયન્ટિસ્ટના બધાના નામ આપેલા છે અને ઇન્ડિયન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સના નામ આપેલા છે અને કઈ સિટીઝમાં છે એનો ટેબલ આપેલો છે. પેજ નંબર 5 ઉપર, પેજ નંબર 5 ઉપર ફિઝિક્સ, ફિઝિક્સ ટેકનોલોજી એન્ડ સોસાયટી કરીને એક ટોપિક ચાલુ થાય છે. એની અંદર એનો કોન્સેપ્ટ સમજાવેલો છે અને એના પછી, એના પછી ફંડામેન્ટલ ફોર્સ. સ્ટોપ. સાચું છે, સરસ. ચલો આની બુક. જિગ્નેશ, સ્ટેજ ચેપ્ટર ચાલુ થાય છે એની નીચે આયોનિક કોવેલન્ટ કમ્પાઉન્ડ, પોલર કોવેલન્સ કમ્પાઉન્ડ, નોન પોલર કોવેલન્સ કમ્પાઉન્ડ એના બીજા પેજ ઉપર સમજાવવામાં આવ્યા છે. જેની અંદર પોલર કોવેલન્ટ છે HCl, જેમ કે નોન પોલર કોવેલન્ટ છે CCl4 વગેરે આપેલું છે. એના બાજુના પેજ ઉપર જોવો એટલે અલગ અલગ પ્રોપર્ટીઝ આપેલી છે બધી. ઇને પોલર કોવેલન્ટ બોન્ડ્સ, નોન પોલર કોવેલન્સ બોન્ડનો ટેબલ આપેલો છે. નીચે ક્રિસ્ટલાઇન એમોર્ફોસ ફોર્મ આપેલો છે. પાછળના પેજ ઉપર ક્રિસ્ટલાઇન એમોર્ફોસ ફોર્મનો ડિફરન્સ આપેલો છે. એની નીચે જોવો તો તમે 2D અને 3D લેટાઇસિસ ચાલુ થાય છે. એના બાજુના પેજ ઉપર એના બે ડાયાગ્રામ આપેલા છે 2D અને 3D લેટાઇસિસના. પાછળના પેજ ઉપર ભાઈ મહેનત કરી હોય તો બોલે તો પૂરું જ ને. પાછળના બસ બસ બસ. ઓકે, સરસ, ખૂબ સરસ. કેવું છે કંઈ?